તો બિગ ડિબેટમાં આપનું સ્વાગત છે અને અત્યારે અમે સવાલ ઉઠાવી રહ્યા છીએ કે રેપિસ્ટ કોણ, કારણ કે વાત થઈ રહી છે અમદાવાદની. આજે અમદાવાદમાં સૌથી મોટો સવાલ ઉભો થયો છે. સવાલ એ હતો કે રેપ મોટો ગુનો કહેવાય કે પછી માંસાહાર, બળાત્કાર એ માંસાહાર કરતા મોટું પાપ છે કે પછી માંસાહાર રેપ કરતા મોટું પાપ છે. જી હા, આ સવાલ ત્યારે ઉભો થયો છે જ્યારે અમદાવાદના વાસણા વિસ્તારની એક સોસાયટીમાં માંસાહાર ખાતા લોકોને એક પત્ર મળ્યો છે અને આ પત્રમાં એવી ધમકી છે કે જો તમે માંસાહાર કરશો તો તમારી દીકરી પર રેપ કરીશું. નવાઈની વાત અને આશ્ચર્યની વાત એ છે કે ધમકી ભર્યા પત્રમાં કોન્ડોમ પણ મૂકવામાં આવી છે. તો માંસાહાર મોટું પાપ છે કે રેપ, એ સવાલ ઉભો થઈ રહ્યો છે. અમદાવાદમાં એક પરિવારને પત્રમાં મળ્યું છે કોન્ડોમ. કોન્ડોમ મોકલી અને પત્રમાં રેપ કરવાની ધમકી અપાઈ છે. કહ્યું છે કે માંસાહાર છોડો, નહીતર તમારી દીકરી પત્ની પર રેપ કરીશું. આ છે અમદાવાદનો મોહિન્દરસિંહનો પરિવાર. મોહિન્દરસિંહને 13 વર્ષની દીકરી છે અને આ દીકરીનું નામ છે જસમીત કૌર. જસમીત કૌર એ બદલેલું નામ છે. આજે મોહિન્દરસિંહ તેમની દીકરીને લઈ અને ચિંતિત છે. મોહિન્દરસિંહને ધમકી મળી છે કે જો તેઓ માંસાહારનો ત્યાગ નહીં કરે તો તેની આ જસમીત કૌર જે પુત્રી છે તેની પર રેપ કરવામાં આવશે. અને ધમકી તેમને અજાણ્યા શખ્સોએ આપી છે. કેટલાક લોકો મોહિન્દરસિંહના સ્કૂટર પાસે આ પ્રકારના ધમકી ભર્યા પત્રો લખે છે, પરંતુ આ વખતે તેઓએ હદ જ કરી નાખી. આ વખતે તેમણે તેમની દીકરી અને પત્ની પર રેપ કરવાની ધમકી આપી છે. ફક્ત ધમકી જ નથી આપી, પરંતુ ધમકીની સાથે જે પત્ર લખ્યો છે તેમાં કોન્ડોમ પણ મોકલ્યા છે. અને હવે કંટાળેલા મોહિન્દરસિંહે પોલીસમાં ફરિયાદ કરી છે. चिट्ठी के अंदर सर इसमें क्या था, पहली चीज तो चिट्ठी जो है पहले शुरू में ये स्कूटर पे नीचे लगा जाते क्योंकि स्कूटर पार्किंग में खड़ा होता है, तो उसके कभी साइड पे लगा दिया, कभी उसको स्टिकर के साथ उसको चिपका देते थे चिट्ठी को. अच्छा, उस चिट्ठी के अंदर हमेशा ये लिखा होता था कि तुम पंजाबी हो, तुम गंदे हो, मीट मांस खाते हो, ये सोसाइटी छोड़ दो. कई चिट्ठियों के अंदर उन्होंने कॉन्डम को चिपकाया और साथ में फिर लास्ट में मतलब कुछ भी पॉइंट लिख के लास्ट में ये धमकी होती थी कि अगर तू ये सोसाइटी नहीं छोड़ेगा तो हम तेरी बेटी के साथ और तेरी मतलब तेरी वाइफ के साथ हम ये कर देंगे, उसका रेप कर देंगे, हम उसे ये कर देंगे. ये सारी गंध हर चिट्ठी में ये गंध. તો સવાલ એ થાય છે કે આ કેવી બળાત્કારી માનસિકતા છે? શું બળાત્કાર એ ગુનો નથી? અમદાવાદની વાસણા પાસે આવેલી સંભવ તીર્થ સોસાયટીમાં મોહિન્દરસિંહનો પરિવાર રહે છે. તો સવાલ એ છે કે શું બળાત્કાર એ ગુનો નથી? અને બળાત્કારીઓની આજે માનસિકતા છે, કારણ કે પત્રની સાથે જે કોન્ડોમ મોકલી છે તે માનસિકતા છતી કરે છે. તો સંભવ તીર્થ સોસાયટીમાં મોહિન્દરસિંહનો પરિવાર રહે છે. આજુબાજુ જૈનોની વસ્તી છે અને આ તમામ જૈનો શુદ્ધ શાકાહારી છે, તેથી સ્વાભાવિક છે કે જૈનોને આ માંસાહાર કરતા મોહિન્દરસિંહ પ્રત્યે વિરોધ હોય. એટલે જ કહેવાય છે કે મોહિન્દરસિંહની આસપાસ રહેતા લોકો અને મોહિન્દરસિંહ વચ્ચે વારંવાર માથાકૂટ થતી રહેતી હતી. પરિણામે સોસાયટીનો આ ઝઘડો હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. મોહિન્દરસિંહ ઓગરી કરી છે અને પોતે વાસણા વિસ્તારની અંદર રહે છે ફ્લેટની અંદર, અને એની ઘેર અવારનવાર અનામી કે એની અંદર બીભત્સ પત્રો આવે છે કે બીભત્સ એટલે એની પત્ની ઉપર આવે છે, એને પુત્રી ઉપર આવે છે અને બીભત્સ લખાણ લખેલા પત્રો આવે છે અને બીભત્સ વસ્તુ ટીસ કરેલી હોય છે. અને ખરે કોઈ એડ્રેસ કે કોઈ એવું કોઈ એના પર સ્પેશિયલાઇઝ કરે હોતું નથી, પણ એ જ એના પર બીભત્સ પત્રો આવે છે. તો પાપી કોણ છે તે પણ એક મોટો સવાલ છે. માંસાહાર કરનાર કે પછી રેપની ધમકી આપનાર? તો મોહિન્દરસિંહને શક છે કે જૈનો આપી રહ્યા છે તેમને ધમકી. તો માંસાહાર મોટું પાપ છે કે પછી રેપ? પરંતુ મોહિન્દરસિંહના આરોપોનો કોઈ જ આધાર નથી. તે ફક્ત એવું માની રહ્યા છે કે તેમને જૈન ધમકી આપી રહ્યા છે. બીજો સવાલ એમને તે પણ ઉભો થઈ રહ્યો છે કે શું મિલકત પચાવી પાડવાનું આ કોઈ ષડયંત્ર છે? તો લાગે છે કે રહેણાંક પચાવી પાડવાનું કોઈ ષડયંત્ર હોય. તો હવે સવાલ એ થાય છે કે ભલે મોહિન્દરસિંહને શક હોય કે તેઓ માંસાહારી છે, તેના કારણે તેમની આસપાસ રહેતા જૈનો તેમને આવી કથિત ધમકી આપી રહ્યા છે, પરંતુ સવાલ એ પણ છે કે જો મોહિન્દરસિંહના આરોપોમાં સચ્ચાઈ હોય તો મોટો ગુનો માંસાહાર કરવો છે કે પછી રેપ કરવો? તો શું આ પ્રકારની ધમકી આપનારને ધર્મની જાણકારી નથી? દુનિયાના કોઈ ધર્મમાં બળાત્કારને માંસાહારથી ઓછો ગુનો નથી કહેવાયો.
जो मांसाहार करना लोकोने शाकाहार करनारा लोको मोटा पापी मानता होय तवा रेप नी धमकी भर्या पत्रो लखनार महापापी छे। तो कैमरामैन इमरान साथे अनीता पटनी, ईटीवी न्यूज अमदावाद। तो सवाल एज उभो थई रह्यो छे के मांसाहार मोटू पाप छे के पछी रेप नी धमकी आपीने एवी मानसिकता धरावता लोकोनी वात करीशुं आना नकड़ा ब्रेक।